વડોદરા જિલ્લાના પાદરામાં સ્લમ વિસ્તારમાં રહેતા એવા દિવ્યાંગ બાળકે દિલ્હી નોઈડા ખાતે યોજાયેલ નેશનલ ડાન્સ કોમ્પિટિશનની સેમીફાઇનલમાં જીત મેળવી ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી પાદરાનું ગૌરવ વધાર્યું હતું. પાદરાના સ્લમ વિસ્તારમાં રહેતા અને એક નાસ્તાની લારી ચલાવતા એવા શ્રમજીવી પિતાના પુત્ર દર્શન રાજપૂત દિવ્યાંગ હોવા છતાં પણ તેણે પોતાના અથાગ પરિશ્રમથી વડોદરા ખાતે યોજાયેલ ટેલેન્ટ કી ખોજના ઓડિશનમાં રજૂ કરેલા પરફોર્મન્સથી તેને રાષ્ટ્રીય કક્ષાની ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી, જેમાં દર્શન રાજપૂતે નોઈડા ખાતે યોજાયેલ નેશનલ ડાન્સ કોમ્પિટિશનની સેમીફાઇનલમાં ધમાકેદાર પરફોર્મન્સ રજૂ કરી ફાઇનલમાં પ્રવેશ મેળવી સમગ્ર રાજ્યમાં પાદરા પંથકનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે. મારું નામ ઘનશ્યામભાઈ છે. સર, હું દર્શનના પપ્પા થઉં છું. એને ડાન્સની અંદર એટલું બધું ટેલેન્ટ હતું કે 4 વર્ષથી અત્યારે ઘરે શીખતો હતો. મેં વિચાર્યું કે હવે મારી પરિસ્થિતિ નહીં તો હું એને ગુજરાતી સ્કૂલમાં બનાવું છું, કુમારશાળાની અંદર. પણ કંઈક મારે એને શીખવાડું હતું કેમ આજે ધર્મેશ છે, આ બધા મોટા મોટા ટીવી રાઉન્ડ પર જાય છે તો કેમ મારો છોકરો ના જાય. એને પ્રેક્ટિસ કરાવી, હારા હારા ક્લાસ કરાય. મારી પરિસ્થિતિ નથી તો બી મેં ગમે તે રીતે સેટિંગ કરીને બી એને બધા ડાન્સ ક્લાસને બધું કરાયું. પછી એનું ટેલેન્ટ જોઈ સુપર ડાન્સર 1, સુપર ડાન્સર 2, લિટલ માસ્ટર 3rd થી 3rd રાઉન્ડ સુધી જાય. મને લાગ્યું કે કંઈક વધારે ઇન્ટરેસ્ટ છે તો મેં નેશનલ એવોર્ડ માટે એને સેમિફાઇનલ ઓડિશન અપાયું. ટેલેન્ટ કી ખોજ એક રિયાલિટી શો છે, એની અંદર એ સિલેક્ટ થયો છે. આજે 1100 છોકરા બી હતા, કંઈ 450 છોકરા ડાન્સર હતા. એની અંદરથી મારા છોકરાનો 3rd નંબર આવ્યો. આખા ગુજરાતની અંદરથી 3 જ છોકરા સિલેક્ટ કરવામાં આવ્યા, એમાં દર્શન રાજપૂતનું નામ આવ્યું છે. અત્યારે સેમિફાઇનલમાંથી સિલેક્ટ થઈને મુંબઈમાં ફાઇનલ રાઉન્ડ પર જવાની છે. તમારા છોકરાની આર્થિક પરિસ્થિતિ શરીરની કેવી છે? મારા છોકરાને 40% વિકલાંગ છે અને આંખો બી ઓપરેશન કરીને નીકાળેલી છે. એ સારી રીતે ચાલી બી નહોતો શકતો અને ક્રોસ પગ છે અને ડોકી નાની છે. તો બી આ તો 40% વિકલાંગ થયા પછી હારા હારા જગ્યા ડાન્સરોને બી હરાઈ દે છે રહ્યો ને એના ટેલેન્ટ બી એટલું મસ્ત છે તો આજે આગળ નીકળી ગયો છે. ત્યાં સેમિફાઇનલ મુંબઈની અંદર છે 14 જાન્યુઆરીએ. તમે શું કરો છો? મેં તો મામૂલી ભજીયાની સમોસાની લારી છે મારી, એની પર બધું કમાઈને મેં એને શીખવાડું છું. એમના મમ્મી? એમના મમ્મી મારી હાથે જ કામ કરે છે. હું પાદરા કુમાર શાળામાં ભણું છું. ટેલેન્ટ કી ખોજ સીઝન 1 દિલ્હી રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. ત્યાં મેં 3rd નંબર પર સિલેક્ટ થયો છું. 350 છોકરાની અંદરથી મેં 50મા છોકરાની અંદરથી મેં સિલેક્ટ થયો છું. ત્યાં મુંબઈ રાઉન્ડમાં મેં સિલેક્ટ થયો. 14 જાન્યુઆરીમાં મારે જવાનું છે. ત્યાં બહુ જ બધા શો કર્યા છે પણ મેં ટેલેન્ટ કી ખોજ જેવો મેં કોઈ શો કર્યો નહોતો. ત્યાં બી એની બી સપનું પૂરું થઈ ગયું છે. ત્યાંથી મેં ડાન્સ કરવાનું ફાઈ ગયું છે. જ્યાંથી મને મારી ડાન્સ સ્ટાઈલ અર્બન છે, જેનાથી મેં ડાન્સમાં આગળ વધી રહ્યો છું.